અંકલેશ્વર પંથકમાં લોકડાઉનને કારણે અનેકો કામદારો બેરોજગાર બનતા આ લોકડાઉનને કારણે હવે કેટલાય કામદારોના પરિવારને ભીખ માંગીને પરિવારનું પેટ ભરવા મજબૂર બન્યા છે। कोरोना वायरस ने अटकावा माटे राज्य अने केन्द्र सरकार द्वारा लॉकडाउन नु आयोजन तो करवामां आव्युं, परंतु श्रमजीवीओ माटे कोई विशेष आयोजन करवामां न आवता सौथी वधु हालत कफोड़ी श्रमजीवीओनी बनी छे। उद्योगपतिओना उद्योग बंद रह्या, परंतु तेमने जेटलो फरक न पड्यो तेना करता वधु फरक उद्योग में काम करनार श्रमजीवीओने पड्यो छे। श्रमजीवीओनी हालत एटली बधी कफोड़ी बनी छे के तेमना माटे बे टकनु भोजन पण एक विकट समस्या बनी गयुं छे। त्यारे आ वच्चे ज अंकलेश्वरमां पण मजूरी करी पोताना जीवननु गुजरान चलावता श्रमजीवीओनी हालत कफोड़ी बनता हवे तेवो भिक्षुक बनवा मजबूर बन्या छे। पोतानुं पेट्यू रड़वा तेमज पोताना बाळकोनुं पेट भरवा माटे हवे तेवो भीख मांगवा माटे मजबूर बन्या छे। आवुं अमे नहीं पण पोते ज श्रमजीवीओ जणावी रह्या छे। અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં રહેતા સીતાબેન, જેમના 6 પુત્ર હોય અને છૂટક કામ કરીને પોતાના જીવનનું ગુજરાન ચલાવતા હતા, કોરોનાની મહામારી આવી અને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તબક્કાવાર લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી। લોકડાઉનની જાહેરાત થતાં જ તમામ રોજગાર ધંધા પડી ભાંગ્યા છે। આ વચ્ચે જ ઉદ્યોગપતિઓની હાલત પણ કફોડી બની છે અને વેપારીઓની હાલત પણ કફોડી બની છે। તેઓ જે પાસે આવકનો સ્ત્રોત બંધ હતા, તેઓ તેમના નીચે કામ કરતા કામદારોને કેવી રીતે પગાર ચૂકવે તે પણ એક સમસ્યા બની છે। ત્યારે આ વચ્ચે જે પગારની સમસ્યાના કારણે કેટલાક લોકોને તેની અસર થઈ છે। અંકલેશ્વરમાં રોજનું કામ કરીને રોજ ખાનાર લોકોની હાલત પણ આ લોકડાઉન વચ્ચે કફોડી બની છે। અંકલેશ્વરના મીરાનગરમાં રહેતા સીતાબેનના જણાવ્યા મુજબ તેમના 6 પુત્રો છે અને તેઓ છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા। તેમના દાંપત્ય જીવનમાં લોકડાઉન પહેલાં સામાન્ય ચાલતું હતું, પરંતુ લોકડાઉન થયા બાદ હવે તેઓનો રોજગારીનો સ્ત્રોત બંધ થયો છે અને જેના કારણે પોતાનું પેટ રડવા તેમજ પરિવારનું પેટ્યું રડવા માટે હવે ભીખ માંગવા ઉપર મજબૂર થયા છે। એક માએ પોતાની વેદના સંભળાવતા જણાવ્યું હતું કે બાળકોનું પેટ ભરવા માટે હવે તેઓ ભીખ માંગવા માટે મજબૂર બની ગયા છે। લોકડાઉનના કારણે કેટલાક લોકોની પરિસ્થિતિ કફોડી બની છે, ત્યારે આ વચ્ચે આપણે પણ આપણા આજુબાજુ ધ્યાન રાખીએ અને જરૂરિયાતમંદોને ભોજન સહિતની વ્યવસ્થા પૂરી પાડીએ તે પણ અત્યંત જરૂરી છે। હાલ તો આ પરિવારને સ્થાનિક સેવાભાવી સંસ્થાએ ભોજન સહિત અનાજની કીટ પહોંચાડી છે અને તેમને મદદરૂપ થયા છે, પરંતુ આવા કેટલાક પરિવાર છે કે જેમને ખરેખરમાં મદદરૂપ થવું એ આપણી નૈતિક ફરજ છે। ત્યારે આપણે પણ આ અંગે આપણા આજુબાજુમાં રહેતા લોકોની પરિસ્થિતિને જાણીએ તેમજ તેમને મદદરૂપ થઈએ તે અત્યંત જરૂરી છે। ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યોમાં આ બાળક પાસે પહેરવા માટે કપડાં પણ નથી। આટલી કફોડી પરિસ્થિતિમાં પણ આ પરિવાર પોતાના જીવનનું ગુજરાન ચલાવી રહ્યા છે। હાલ તો સેવાભાવી સંસ્થાએ કપડાં સહિત અનાજ અને ભોજન માટે પણ આ વ્યવસ્થા ગોઠવી આપી છે, ત્યારે અન્ય લોકોને પણ આવી રીતે આપણે મદદરૂપ થઈએ તે અત્યંત જરૂરી છે। રોજ કેવી રીતના ખાવ? સરકાર તરફથી કોઈ મદદ કરી તમને? સરકાર તરફથી કેટલા છોકરા છે ટોટલ? 6, 4 છોકરી છે, 2 છોકરા છે।